मां पारे आवू पारगरी मारी अडवाला पगे आए पण माता समरू मेलड़ी मारी बेल पे रेजो भाई। हे मां मेलड़ी तमारा परचा अपरम पार से मां मेलड़ी मां कर पार कर टोडानी देवी कहवाए उगता झंडानी देवी कहवाए आवा हला हल कलयुग मां माता मेलड़ी नो प्रताप जोजो तमे एनो महिमा जोवो जा जोवो त्यां मेलड़ी माता पुंगाई से जेनो इतिहास अमर से आजे लोक मुखे गवाय से तमे जोवो धूड़ना धड़ीमले नदी ना कांठे के सरोवर नी पारे माता मेलड़ी ना थानक जा धूप धमधमे से अखंड सतना दीवा बड़े से माना इतिहास अमर से पहलाना जमाना मा विद्वान ब्राह्मणों चारणों कवि भारोट भणेला गणेला हता एमना कोळमा घणी जोग मायाओं जन्मी एना इतिहास लखेला रिया पण घणा आवा माताजीना इतिहास साना खूणे सुपाईन पड़िया से धूड़मा दरबाईन पड़िया से जे काली मेल कहवाय देवी पूजक कहवाय એમાં માતાજીના ઘણા એવા ભક્તો થયા છે કે જેણે પોતાના હાડ એમાં હોમી દીધા છે ઓ માં મેલડીને ખાતે પણ આવી એક અભણ પ્રજામાં ગરીબ પ્રજામાં તેથી લખનારું કોઈ નહોતું એટલે આવી ઘણી વાતો લૌકિક અને મૌખિક રહી છે અને માતાજીનો વિષય આ તો બધો શ્રદ્ધાનો વિષય છે માં મેલડી ના પરમ ઉપાસક હિર્યો અને લાસુડી થઈ ગયા જેને માતાજી વેણે વાતું કરે છે જગદંબાએ હિરમલ દાદાના ઘણા કામ કર્યા આજે હિર્યા લાસુડીની વાત કરવી છે જેને માતાજી આપોઆપ મળ્યા એક વાર બરોબર નવરાત્રિનો સમય છે એ માતાજીના ગરબા ગવાય છે કર પાર કરના ગોખમાં માતાજી બેઠા છે અખંડ જ્યોતિ બળે છે ગામના ચોકમાં માતાજીના ગરબા ગવાય છે માડી મેલડી મા મતાણી મા
માતાજીના ગુણગાન ગવાય છે. બેનું દીકરીયું બાયુની માથે ગરબા, ગરબાની માલપા દીવા ઝગમગે છે. આ ગરબે રમતી બાયુને જોઈને એક 10-12 વર્ષની નાનકડી દીકરી, પણ એની પાસે ગરબો નહોતો, એને એમ થયું હાલ મારી માને કહું મને એક ગરબો લઈ દે. દોડતી દોડતી દીકરી ઘરે પોતાની માની પાસે આવે. મને એક ગરબો લઈ દે ને માં, રમવા જવું છે, ગરબે રમવા જવું છે. પણ શેનો ગરબો લઈ દઉં, મારી પાસે એક પૈસો નથી. અરે આ માગી રે, મને કામ કરવા દે, જા ગરબો લઈ દે. માં માં મને ગરબો લઈ દે ને માં, મારે ગરબે રમવા જવું છે. માં માં મારે ગરબો લેવો છે માં. બટા સાની, માતાજી કોઈને ગરીબ ન બનાવે. બેટા ઘરમાં રાતો પૈસો નથી, હું તને શેનો ગરબો લઈ દઉં? આલે થોડીક ઝાર લેતી જા અને કુંભારના ઘીરે જા, હા ઝારના બદલામાં તને એ ગરબો આપશે. હે હે માડી માડી, તો હું હમણાં કુંભારની ઘેર જઈને ગરબો લઈ આવું. હાલે હું ઝટ જાઉં માં, હું ઝટ જાઉં. હલે દીકરી જલ્દી જા અને વેળાસર પાછી આવજો. આમ દીકરી હરખાથી હરખાથી એક પછેડામાં થોડીક ઝાર લઈને કુંભાર ભગતના ઘરે આવે છે. પણ કેવું બીડું? દાદા દાદા મને ગરબો આપો ને. પૈસા લાવીશો? પૈસા નથી, લ્યો આ ઝાર લાવીશું, આના બદલામાં મને ગરબો આપો. ઝાર? અરે આ ખોબો ઝાડમાં ગરબો નો આવે એ છોડી, આ ગરબો જોતો હોય ને તો પૈસા લેતી હોય પૈસા. દાદા અમારી પાસે પૈસા નથી, આ ઝાર છે. અરે તારી આ ઝાર તો અમારા ગધેડાય ખાતા નથી. જા જા જા, આવે પૈસા લેતી આવ્યો, આવી ઝાર નું કાંઈ નું આવે. દીકરી તો રોતી રોતી ઘરે આવી, પોતાની માએ સાની રાખી, ભલે બેટા ઝાર નું ભલે કાંઈ નો આવે, પણ ઝાર તો માતાજી છે. ભલે ગરબો પાસે નો હોય, કોઈ ગરબે રમવાની ના નહીં પાડે બેટા, આ તો ઝાર માતાજીનું અપમાન કહેવાય. દીકરીને સમજાવી દીધી, પણ બન્યું કેવું? જે ઝાર માતા જગોત્રી કહેવાય, દેવી કહેવાય, જગનું ઢાંકણ ઝાર દેવી જગોત્રીને આ વાતનું દુઃખ બહુ થયું કે જગતમાં મારા અપમાન મળ્યા થવા. મને ગધાડાની હારે હરખાવી મૃત્યુ લોકના માનવીને મારી કોઈ કિંમત નથી. માતાજી જગોત્રી દેવીના હૃદયને દુઃખ બહુ થયું, હવે આનો ઉપાય. ઝાર માતાજી જગોત્રી દેવી અઘોર જંગલમાં ઉતરી ગયા, બહુ આકરું તપ આદર્યું, પણ ઊંધા માથે આ બાજુ 33 કરોડ દેવાળોનો મેળો ભરાણો છે એને કાંઈ ખબર નથી. ઇન્દ્ર ઇન્દ્રાણી શંકર પાર્વતી બ્રહ્મા વિષ્ણુ મહેશ 64 જોગણીયું 52 વીર 900,000 લોબડી આળીયું 4 ઝોલા વાળીનો મેળો મંડાણો છે, પણ દેવી જગોત્રીની હાજરી નથી. એ તો અઘોર જંગલમાં ઊંધા માથે તપ કરે છે. માતાજી જગોત્રી દેવી દેખાણા નહીં, એટલે વળી આદ્યશક્તિ બોલ્યા. સાંભળો દેવી દેવતાઓ, અત્યારે આ સભામાં તમામ દેવીઓનું આગમન થયું છે, પણ ઝાર માતાજી જગોત્રી દેવી કેમ નથી આવ્યા, એનું કારણ શું? હા દેવી, એનું કારણ શું? કારણ કે ઝાર તો જગતનું ઢાંકણ છે, જે પોષણ કરવા વાળી છે. એને અન્યાય થયો છે, અત્યારે તો જગોત્રી દેવી અઘોર જંગલમાં ઊંધા માથે તપ કરે છે. એમને મનાવો
અને માન ભેર અહીંયા બોલાવો. દેવી ચાર ઝોલા વાળી, તમે પોતે જાઓ અને જગોત્રીને લેતા આવો. હેવું તે શું બન્યું? હેવું તે શું દુઃખ લાગ્યું કે ઊંધા માથે તપ કરવું પડે? જાઓ, જેવા જાઓ એવા પાછા આવજો. એ ચાર ઝોલા વાળી દેવી, જેવા જાવ એવા પાછા આવજો એવો વળી આદ્ય શક્તિનો હુકમ થયો. માતાજી ચાર ઝોલા વાળી અઘોર જંગલમાં આવે છે, જ્યાં જગોત્રી માતા તપ કરે છે. જગોત્રી દેવીને ચાર ઝોલા વાળી સમજાવે છે કે ભાઈ, તારું આવું આકરું તપ મૂકી દે, હાલ હું તને બોલાવવા આવી છું. 33 કરોડ દિવાળીનો મેળો ભરાણો છે, વળી આદ્ય શક્તિનો હુકમ થયો છે. ભાઈ, તને આવું તે કયું દુઃખ પડ્યું? આ તારું તપ મૂકી દે, નહીતર હમણાં ધરતી ધણેણી ઉઠશે અને કાં તો આપ ફાટશે. ભાઈ, હાલ. આમ ચાર ઝોલા વાળી માતાજીએ જગોત્રી દેવીને મનાવી, તપ છોડાવી, 33 કરોડ દિવાળીના મેળામાં લાવે છે. પણ જગોત્રી દેવીને જોતા તો વળી આદ્ય શક્તિ બોલ્યા, આવો જગોત્રી દેવી, આ તમારા મોઢા ઉપર તેજ કેમ નથી? આટલા બધા દુખી કેમ છો? આજે તમારી આંખમાં કળા નથી. કળા ક્યાંથી હોય? હું ધૂળનો ઢગ બની ગઈ. હે મારા દેવતાઓ, સાંભળો, જગતમાં મારું અપમાન થાય છે, મને કોઈ માન આપતું નથી, કોઈ ગધેડા પણ જાર ખાતા નથી. આવું મારું હળાહળ અપમાન થાય છે, ત્યારે તપ ન કરું તો શું કરું? જગોત્રી દેવી, તમે મુંજાઓમાં દુઃખ લગાડોમાં, તમારા વિના જગતમાં કોઈને હાલશે નહીં. જાર માતાજી, તમે સૌ પેલા પૂજાશો, આ મારું વરદાન છે. આમ 33 કરોડ દિવાળીના મેળામાં વળી આદ્ય શક્તિ આવું બોલ્યા. પછી તો 33 કરોડ દિવાળું મળી અને 7 મૈલ કાળ થાપે છે બાપા, હાથ હાથ દુકાળ પડશે. ઝાર માતાજી વિના માણસ દુખી થશે. અને એક દી જગોત્રી દેવી વિના માણસ ટપોટપ મરશે. તેથી જગતમાં જગોત્રી દેવીનું નામ ગવાશે. 7 મૈલ કાળ થાપી અહીંયા કર પાર કરમાં માતાજીનો હિરિયો ભૂ પારઘરીનો ભગત દેવી પૂજક, જેનું રાંગણું બાવળું ગાયુંનું ધણ છે, હાથ હાથ દુકાળ પડે તો મારા હિરિયાનું શું થાય? માતાજી પારઘરીને હિરિયાની ઉપાધિ થઈ, ચિંતા થઈ, મારો હિરિયો શું કરશે? માતાજી મેલડીને એમ થાય, મારો હિરિયો દુઃખી થાય. માં મેલડીને પાર કરીને હિરિયો અંત કરણ વાલો. માતાજી પારકરની જગ્યામાં આવે છે, પોતાનો નાનો એવો વંડો વાળેલો, નાનું એવું સાપરું, નાનું એવું મંદિર છે વંડામાં, મધરાત થઈ છે. હિરિયા ભોવાને તો કાંઈ ખબર નથી થઈ થવાની, ખૂતો છે. પણ મધરાત થઈ એટલે જે માતાજીનું ભારત કહેવાય, એ મશેલી માંથી અવાજ આવ્યો. મારા હિરિયા બેટા, સૂતો છો કે જાગે છે? જાગું છું. કેમ, કોણ છે? કેમ કોઈ દેખાતું નથી? મારા હિરિયા, હું તારી દેવી પારગરી બોલું છું. સાંભળો છો? હા, મારી માં. હા, બોલું છું. જય હો તમારી દેવી પારગરી, જય હો મારી માં, મારા ઘરની દેવી. મારા હિરિયા સાંભળ, આ તારું રાંગણું બાવળું ગાયુંનું ધણ છે ને, એને વેચી નાખ. હા માં, ગાયુંનું ધણ હું કામ વેચું? મારા હિરિયા, વધારે કાંઈ કહેવાની વેળા નથી દીકરા, તું મારું કુળ છો, મારી પારગરીની વાત આટલી માય,
બેટા, આટલું મારું કયું કહે? પણ મારી મારી મારું આ રાણું બાવળું ધન આપું કોને? કોણ મને એના પૈસા એટલે આપે? મારા હીરિયા, હું તને નહીં સહેતરું. મને પારગ્રીની દયા આવે છે. દીકરા, લાખા વણજારાની પોઠું હાલી આવે છે. હા, ઈ પોઠુંમાં માલ સામાન તો છે, પણ હાચા હીરા મોતી માણે હોનાના જિંડુ રતન પણ આ હાંડુ ઉપર લાદેલા છે. વણજારો શ્રીમંત છે, એની હવા હો પોઠુંમાં એક પોઠમાં હાચા મોતી પરવાળા છે. એનું હું હાટું કરાવી દઈશ. પણ જોજે હો, તું ના પાડતો નહીં, બાકીનું હું સંભાળી લઈશ. ભલે માં, ભલે મારી દેવી, જેવી તમારી મરજી. જાઓ મારી, જાઓ તમારી. તથાસ્તુ, તથાસ્તુ. આમ મધરાતે હીરિયા ભવાને સપને આવીને માતાજીએ આવા વચન આપ્યા. હવારમાં પ્રભાતનું તાણું થયું. હીરિયો ભવો લાસોને વાત કરે છે. માતાજી આવ્યા હતા, આમ કીધું. દેવીના શબ્દ જાય નહીં. ઘણા વર્ષોના પછી તો વાળા વાયા, દિવસ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા, સૌરાત ભોલી સાઈબા નામે વિહરિયા. હો, માતાજીના કહેવા પ્રમાણે ગામના હિમાળેથી લાખા વણઝારાની પોઠું નીકળે છે. આ બાજુ દેવી પારગરી ડોશીનું રૂપ લઈ હીરિયાની ગાયનું ધણ ચારે છે. રાંગણું બાવળું ધણ છે. જોજો જોજો માતાજી, પોતાની વસ્તી માટે ધર્મ કેવું કષ્ટ વેઠે છે, અને દેવીને એની પ્રજા કેવી વાલી લાગે છે. હીરિયો એના ઘેરે છે અને માતાજી ધણ સારે છે. એમાં લાખો વણઝારો હિમાળેથી નીકળ્યો, ગાયનું ધણ ડોશીમાં ચારે છે. એને જોઈને પૂછ્યું, એ માળી માં, આ ગાયનું ધણ કોનું છે? હું લાખો વણઝારો. દીકરા, આ ગાયનું ધણ તો હીરિયા ભુવાનું છે. ઓહો હો હો, આવી રૂપાળી ગાયું માળી, જો આ ધણ હીરિયા ભુવા મને આપે તો એ મારે લેવું છે. અરે બટા, આ ગાયું મને બહુ વાલી લાગે છે. માં માળી, માં તમે આ ગાયનું હાટું કરાવી આપશો મને? બટા, જો તારે આ ગાયું લેવી હોય ને તો એક કામ કર. હા, બોલો ને, બોલો બોલો માળી, બોલો. ઈ રૂપિયાથી તો માનશે નહીં, પણ એને શરત રમવાનો બહુ શોખ છે. હા, જો કોઈ એવી શરત રમાય તો કામ બને અને તને ધણ મળી જાય. હો, ભલે મારી, ભલે ભલે ને, હું એની હારે શરતો રમીશ અને શરત રમી અને ગાયનું ધણ મેળવી લઈશ. ભલે બટા. આમ ગામના સીમાડે જગદંબામાં મેલડી ડોશી બન્યા. લાખા વણઝારાની હારે વાર્તા માંડી અને લાખો વણઝારો હીરિયા ભુવાનું ઘર પૂછતો દેવી પૂજકના વાસમાં હીરિયાના સાપરે આવ્યો. એ જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. આવો મહેમાન, જય માતાજી. જય માતાજી, મહા જય માતાજી. હા, કેમ છો મહેમાન? ક્યાંથી આવો છો? એ પરદેશમાંથી પોઠું લઈને આવું છું બાપુ. મારું નામ છે લાખો વણઝારો. ઓહો, લાખણશી વણઝારા. હા, અમારા ગરીબના ઝૂંપડે. જય માતાજી, જય માતાજી મારા વીરા. જય માતાજી બેન, જય માતાજી. હીરિયા ભુવા, ગામને સીમાડે તમારું ગાયનું ધણ એક વરદ ડોશીમાં સારે છે
ઈ જોઈને હું તો ભાઈ બહુ રાજી થયો. હે હા ઋષિ, હા કામનાશી મારે મારું ધણ તારે છે. હા હા એને તો મને કીધું કે આ ધણ હિરિયા બોવાનું છે. ઓહો જીતવા, હે મારી માતાજી, જે ઉતારે ભલે ભલે, પણ બોલો તમારે શું કામ પડ્યું? મારે મારે તમારી ગાયું લેવી છે. તમે જે રૂપિયા માગો ને એ આપવા હું તૈયાર છું. હે લાખનસી બંજારા, રૂપિયા ઉપિયા મારે નથી જોતા, રૂપિયાથી આ ગાયું ન આપું. હા એક કામ કરો, મારી હારે કોઈ શરત રમો અને જો શરતમાં જીતી જાવ તો આ ગાયુંનું ધન તમારું. એમ ભલે ભલે, કાંઈ વાંધો નહીં. કઈ શરત રમવી છે તમારે? એમ નહીં, શરત રમવી હોય તો હાલો રાજ દરબારમાં જઈ અને તાંબાના પત્રે લેખ માંડવા પડશે, પછી બોલ્યું ફરાશે નહીં. મંજૂર છે? હા હા મને તમારી બધી શરતો મંજૂર છે, પણ શરત કઈ રમવી છે એ તો કયો. શરત સાંભળો વણજારા ભાઈ, તમારી આ હોવા હો કોઠું છે ને એ બધી હાંઢુને મારા વંડા પાંચથી કાઢો, અને એમાંથી જો એકાદ હાંડ કે બે જે કોઈ વંડામાં બેસી જાય તો એ હાંડ મારી અને આ ગાયનું ધણ તમારું. કદાચ કદાચ ને એક પણ હાંડ ન આવે તો તોય આ ગાયનું ધણ તમારું. બોલી શરત ફરાય નહીં જેવા મારા ભાઈ. ભલે ભલે મને મંજૂર છે, પણ જો એક વાર બોલાવો અને એકે હાંડ આવશે નહીં તો હું આ ગાયનું ધણ લઈ જઈશ. ભલે ભલે, પણ હાલો રાજ દરબારમાં લેખ માંડી અને શરત રમી. હા હાલો 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 હાલો. આમ લાખો વણઝારો હિર્યો ભૂવો રાજ દરબારમાં જઈ ત્રાંબાના પત્રે પાકા લેખ મંડાણા અને શરત રમાણી હિરિયા ભૂવાએ હાંડુને હાથ કર્યો. એક પછી એક, એક પછી એક, એક પછી એક હાંડ વંડા પાંચથી નીકળતી જાય, પણ એક કોઠમાં હાચા હીરા મોતી માણેક પરવાળા સોના ચાંદી અઢળક સંપત્તિ ભરેલી એ હાંઢને ડબલ દોરડાથી બાંધેલી છતાં મા મેલડીના પ્રતાપે એ જ હાંઢ એક વંડામાં આવી અને બેહી. હાંઢના તીરનું કોઈ માપ નથી, હીરિયો બહુ રાજી થઈ. જય હો મારી દેવી, જય હો માતા પારખજી, તારી જય હો મા, જય હો તારી. હે હીરિયા બુવા, હીરિયા બુવા, આ હાંડ મને પાછી આપી દો, હું બરબાદ થઈ જઈશ. એના બદલામાં આ બધી હાંડ હું તમને આપી દઉં, પણ પણ આ મારી હાંડ મને પાછી આપો. દયા કરો હીરિયા બુવા, દયા કરો. લાખણસિંહ વણઝારા, એ તો નહીં બને, છતાંય જો એવું હોય તો આપણે રાજ દરબારમાં જઈએ. ભલે ભલે ભલે, કોઈ વાંધો નહીં, રાજ દરબારમાં જાય પણ મને મારી હાંડ પાછી આપો બાપા. હાલો રાજ દરબારમાં. હા હાલો હાલો. આમ હીર્યો હો અને લાખો વણઝારો રાજ દરબારમાં આવ્યા, પણ ત્રાંબાના પત્રે માંડેલી શરત ફરે નહીં. રાજનો હુકમ થઈ ગયો, હીર્યા ભુવાને હાંડ સોંપી દો. આમ માતાજી પારગ્રીની દયાથી હીર્યા ભુવાને અઢળક સંપત્તિ મળી. હીર્યો ભુવો હરખાતા હરખાતા ઘેરે આવ્યા. ઘેરે આવી લાસુને વાત કરે છે, અને પછી તો પોટને ખોલીને જોવે છે તો હાચા હીરા મોતી માણે ઝીંડું રતનથી તો આખા ઝૂંપડામાં પ્રકાશ ફેલાણો એવા કિંમતી મૂલ્યવાન ખજાનાને જોઈ બે માણસે માતાજી પારગ્રીનો પાર માંડ્યો. એવા તો કિંમતી ઝીંડું રતન કે એક વેચે તો આખી જિંદગી બેઠા બેઠા ખાય એવી એની કિંમત આવે. હીરિયા ભુવાને એમ થયું આમાંથી એકાદ ઝીંડું રતન લઈ હાલ ગામમાં પારસ શેઠ વાણિયાને ઘેરે જવાની કિંમત કેટલીક આવે મને તો કાંઈ ખબર પડે નહીં. આમ હીરિયો ભુવો એક ઝીંડું રતન લઈ અને ધીરે ધીરે પારસ વાણિયાને ઘેર આવે. શેઠ જય માતાજી. જય માતાજી, જય માતાજી, આવો આવો હીરિયા ભુવા, આવો આવો, જય માતાજી, જય માતાજી. હા શેઠ, લ્યો લ્યો આ હું
આ વસ્તુ હું આપની પાસે વેચવા આવ્યો છું, આની આની કિંમત શું આવશે? આટો હાચું રીડું રટણ છે હો. એક કામ કરો બુવા, એક કામ કરો, અત્યારે દિવસ ના ખબર ન પડે, આ ઢીંડું રટન લઈને તમે રાતે આવજો. રાતે શેઠ, ભલે રાતે તો આની કિંમત કહેવો ને. હા જરૂર કહીશ, જરૂર કહીશ. આ મીરિયો હું શેઠ પાસેથી પોતાના ઘેરે આવ્યો. રાત પડવાની વાટ જોવે છે. સંધ્યા ઢળી અધરાત થઈ હીરિયો નાસુડી માતાજીના થળા પાસે પ્રાર્થના કરે છે. હે મારી માં પારકરી, મારી દેવી, મારું રાંગણું બાવળું ધન મેં તારા કહેવા પ્રમાણે વણઝારાને દઈ દીધું મારી. હા મારી દેવી, હવે અમારી લાજ તમારા હાથમાં છે. માડી ઉગતા ઝંડાની દેવી, અમારી રક્ષા કરજો માડી. હા લાસુ, માં બધું હારું, પણ હવે મધરાત થઈ હું પારસ શેઠના ઘરે જાઉં, આ ઝીંડું રતન લેતો જાઉં. હા જા, માતાજી બધાય વાના હારા કરશે હો. જા. આમ એક ઝીંડું રતન લઈ હીરિયો હો પારસ શેઠ વાણિયાને ઘરે આવે છે. શેઠ લ્યો, શેઠ લ્યો, હવે તો મધરાત થઈ, લ્યો જોઈ લો આ ઝીંડું રતનના કેટલા કાવડી આવશે. આવો આવો ખૂબ આવો, લાય લાય, અને જવા દીવા ઠાડવા પડશે. ભલે. અરે કહું છું શેઠ ભાઈ, હાજર, આ દીવા બટ્ટી બંધ કરો, દીવા બટ્ટી બંધ કરો. શેઠ, જેવો આપનો હુકમ બાપા. વાહ 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 વાહ, આનું તો આટલું બધું ટેજ, આટલું બધું ટેજ, એ આની તો કોઈ કિંમત જ ન થઈ શકે ભુવા. અરે મારી દેવી, એમ નથી, આ બહુ કિંમતી છે ઓ ભુવા, બહુ કિંમતી છે. એમ એ મારી પાસે માયાના હાથ ઓયડા ભરેલા છે. ઓહો, આના બદલામાં તમારાથી જેટલી સંપત્તિની માયા ઉપાડી હકો ને એટલી હંડી લઈ જાઓ, લઈ જાઓ, પણ આ ઝીંડું રટન મુકતા જાઓ. ભલે છે, બહુ લ્યો લ્યો, હવે મારાથી માયા ઉપાડે ને એટલી ઉપાડતો. આમ હીરિયા હોવાથી જેટલી માયા ઉપડી એટલી માથે ઉપાડી મધરાતે પોતાના થાપરે આવ્યો. લાસુડીના આનંદનો કોઈ પાર ગયો નહીં, માતાજીનો જય જયકાર થયો. પણ માતાજી જગદંબા મેલ્લી એકવાર મધરાતે હીરિયા ભવાના સપને આવ્યા. મારા હીરિયા, સૂતો છો કે જાગે છે? હું તારી દેવી પારકરી. મારી માં, મારી દેવી, ખમા માડી, ખમા માડી. હીરિયા, તારી પાસે જે અઢળક સંપત્તિ આવી છે, હા માં, એની તું ઝાર ખરીદવા માંડ. જ્યાંથી મળે ત્યાંથી પૈસા હાટે ઝાર ભેગી કરવા માંડ. હું તારી દેવી બોલું છું પારકરી. માં, મારી દેવી, ભલે મારી જેવી તમારી મરજી. આ મધરાતે સપને માં પારકરી આવ્યા. માતાજીના કહેવા પ્રમાણે પછી તો અઢળક સંપત્તિ છે એટલે ઝાર જ્યાં મળી ત્યાંથી ખરીદવા મળ્યા. હીરિયો ભુવો ગામે ગામથી ઝાર ખરીદે છે. પણ એમ થાતા 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 એ કાળી વેલ દેવી પૂજકની નાયતમાં વાતો મળી થવા કે હિરમલ ભુવાનો સમય અત્યારે હારો છે. માં પારકરી એની વેણે વાતો કરે છે. હિરમલ દાદાને અઢળક સંપત્તિ માતાજીએ આપી છે. આમ આખી નાયતમાં હીરિયા લાસુડીની નામના ગવાય છે. પણ માતાજીને વાત રાખવી, ખૂબ જાજી બધી ઝાર ભેગી થઈ ગઈ છે. વરસાદનો સમય આવ્યો પણ વરસાદનો છાંટો પીડ્યો નહીં, દુકાળ પીડ્યો છે. હીરિયા ભુવાએ નેવાણું નાથને તેડા મોકલ્યા.
કે જે નાતીલાને દુકાળ ઉતરવા આવવું હોય તો એ નવાણી નાતને મારી પારગરી રહીતને ખમા કહે છે. પણ વાત સાંભળતા તો હવા હો વેરુડાની નાત હીર્યા ભવાને ઘેરે ભેળી થાય છે. આપણી દેવીએ આપણને ઘણું આપ્યું. મારી નેવાણું નાત ભલે મજા કરે આમ સમય પસાર થઈ રહ્યો છે, પણ એકવાર નેવાણું નાત હીરા દાદાને વાત કરે. હીરા દાદા, આપણી માતાજીએ તમને ઘણું આપ્યું છે અને હજી આપશે, પણ દાદા અમારી ઈચ્છા છે આમને આમ આપણે ક્યાં લગ્ન અહીંયા રહેવું, એ મને તો એમ લાગે છે કે ક્યાંક પરદેશ જઈ. ઓહો, ભલે મારી નાત બહુ સારું, પણ પહેલા મારી માં ફારકરીને પૂછી જો. હા હા, લ્યો મારી નાત, લ્યો દાણાની સપટી નાખો. હા હા, એ લ્યો માતાજી લ્યો. હવે કયો બોલો, કયો તમે શું કયો છો? પણ એક ઢાકા બંગાળમાં નહીં જાતો બાપ. ભલે મારી દેવી પારગરી, ખમા કહો માડી, ખમા કહળ આપો. બોલો બોલો પારગરી માત કી જય. Thank you.
ટાંડા હાલ્યા, માના ટાંડા હાલ્યા, હીરા પારજલાના ટાંડા હાલ્યા. આમ હવા હો ઢુંગળી હાલી નીકળી છે, ધીરે ધીરે હવ નાથ પાવાની પાળમાં આવે છે. જેનો હીરિયો ભોવો મૂકી છે, નેવાણું નાતના આનંદનો કોઈ પાર નથી. પણ નાતે એમ કહેવાય છે કે પાવાની પાળમાં જનાવર જોયા, માજનના બોકડ, એને જોઈ અમુક નાતને ઈચ્છા થઈ કે આ આપણી માતાને જમાડ્યા હોય તો કેવું સારું. બન્યું એવું હીરા દાદાને કીધા વિના એ નાતે બોકડનું હાટું કરી નાખ્યું, હરગત કરી લીધી. પછી આ વાતની હીરિયા ભોવાને ખબર પડી. પણ કેવું બન્યું? અરે રે, ઓહો જીતવા, અત્યારે જો હું મારી નાતને ના પાડીશ તો હું મારી નાતની માતાનો ગુનેગાર બનીશ. હે મારી માતાજી, તમે કરો એ હાસું, હે દેવી પારગીરી, હે મારી દેવી પારગરી, તમે જે કરો તે હાસું. અહીંયા હવા હો માજનને ખબર પડે છે કે અમારા બોકડ અમને પૂછા વિના આ બધું હાટું કરી નાખ્યું. આમ હવ માજનના મોટેરા બધા દંગે આવે છે. એલો એ, અમને પૂછા વિના અમારા બોકડ તમારી માતાને જમાડી દીધા કે? બાપા, તમે છો કોણ? દાદા, અને ક્યાંથી આવો છો? આમાંથી તમારો મોટેરો કોણ છે? બોલો તો, હાલો તો બોલો તો. સેઠ, સેઠ, અમારી નાઈતમાં હીરા દાદા મોટેરા છે. હા દાદા, આ હીરા દાદા ભુવા. હા હા હા, તમારું નામ હીરિયો ભુવો? હા સેઠ. બાપા, મારું નામ હીરિયો ભુવો. આની સજાની તમને ખબર છે? દાદા, તમારા નખમાં ખીલ્યું મારવાની સજા થાય અને ઢીંચણમાં હારડિયું મુકાય. તમે અજાણ્યા છો, આની સજા પડશે. અરે મારી માતાજી, પાલીજી, હે દેવી, હે માં, મારું મજદરીએ જહાજ ડૂબ્યું, મારી માળી રવા દે, રવા દે મેલડી. એ માં, તું ગાંડી થઈશ નહીં મારી, આમાંથી ઉગાડ. એ બસાવ મારી, મેં તને પૂછ્યું પણ પાવાની દેવીને પૂછ્યું નહીં. એ માં, પાવાની દેવી અહીંયા રહી છે મારી, અહીંયા મને બહુ દુઃખ પડશે. હે માં, હવે કકડાટ પડતો મૂકો હીરિયા ભુવા, મારી આની સજા તમારે ભોગવવી જ પડશે. અને કાં તમારી માતાજી સાચી હોય તો બે અઢી મણ તેલની કડાઈ ભરી અને ધગ ધગ તું ગરમ કરો, એમાં ડૂબકી મારી બહાર નીકળી જાવ અને શરીરે ડાઘ ન પડે તો પછી તમારી માતાજી હાચી અને પછી તમને માફ કરી દે. દાદા, હે માં, આમ હીરિયા ભુવાએ કલ્પાંત ચાલુ કર્યું છે. જો બાપા, ધર્મ કેવું કામ કરે છે. હીરિયા ભોવાની એક આંખમાં શ્રાવણ, બીજીમાં ભાદરવો, લાસુડીના દુઃખનું કોઈ માપ નથી. માજને મોટી કડાઈ મંગાવી, અઢી ત્રણ મણ એમાં તેલ ઠલ્યું, ઝાળ હાળ ઝાળ હાળ ઝાળ હાળ ઝાળ હાળ અગ્નિ પ્રગટાવી, તેલ ઉફાળા મળ્યું માળવા. એટલે માજન બોલ્યા, લ્યો હીરિયા ભુવા, આમાં ઠેકડો મારો અને સ્નાન કરો, પછી જોજો હો, શરીરે કોઈ ઈજા ન થવી જોઈ, એક કે ડાગ ન પડવો જોઈ, તો જ ખાતરી પડે. હે મારી માં, હે દેવી, મારા જીવનમાં મેં કોઈ દી પાપનો એકડો ન ઘૂટ્યો હોય તો, હે માં, મારા વડવાએ તને કોક દી તેલનો ત્રસકો કે ગુગળના ગાંઠીએ પૂંજી હોય તો પાર કરી, લાજ તારી જાય. હે મારા અંધાની અંધા લાકડી, મારા લમુડિયાની મૂડી,
માં 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 મારી રક્ષા કરજે, જાય ભેતડીમાં. ઉકળતા તેલમાં પડી અને બહાર નીકળ્યા, પણ શરીરે એકે ડાઘ પડ્યો નથી. કંકુ વરણી કાયા થઈ રહી છે. માજને આ પરસો નજરો નજર જોયો, હૌ હીરિયા ભવાના પગમાં પડી અને માફી માગી. આમ જગદંબા પ્રગટ પરચા પૂરે છે. 99 નાતના આનંદનો કોઈ પાર નથી. ધીરે ધીરે ત્યાંથી હીરિયા ભવાના તાંડા પછી હાલતા થયા. અને ઇતિહાસ એમ કહે છે કે ખારી ખાવડના સીમાડે આવતા હાંજ પડી ગઈ, એટલે રાતવાસો કરવા તાંડાએ પડાવ નાખ્યો. પણ અહીંયા ગામમાં ખારી ખાવડમાં હરખો પગી અને હરખી રહી અને ખબર પડી ગામના હિમાડે હિરમલ ભુવા એવા છે. એની પાસે તો અઢળક સંપત્તિ છે, માયા છે. આવો વિચાર કરી હરખો પગી મધરાતે હિમાડે ડંગામાં ચોરી કરવા આવે છે. હીરિયો ભોવો હુતા છે. પણ માતાજીના ભારતમાંથી મસેલીમાંથી અવાજ આવ્યો, મારા હીરિયા ઉઠ, ઉભો થા, જાગ દીકરા, હું તારી દેવી પારગરી બોલું છું. મારી માં, મારી દેવી, જય હો તમારી, જય હો મારી. બેટા જાગ તો રહેજે, ઉગમની દિશામાંથી ચોર ચોરી કરવા આવે છે. આમ જો જો આવ્યો, જોઈ લે પાછળ. મારી દેવી માં, તમે કહો છો એ બધું હાસુ છે મારી, મારે કાંઈ જોવું નથી, તું કરી ખરી. આમ મધરાતે આવી વાતો થઈ. માતાજીએ વાત કરી, હરખા પગીએ કાનો કાન સાંભળ્યું, છતાંય ચારે દિશાએ ચોરી કરવા માટે ફાંફા માર્યા. પણ જ્યાં જ્યાં જાય ત્યાં દોષી દેખાય. ચોરી કરવાની કાર્ય આરી ફાવતી નથી. આમ કરતા કરતા તો પ્રભાત થવા આવી ગયું. હરખો પગી થાકી ઘેરે ઘેરે આવી હરખીને વાત કરી. દેવીનો આવો ચમત્કાર જોયો. હા હા હા, હે મારી દેવી, આવી માતાજીના તો પગમાં પડાય તો આપણું ભૂલું થાય, કારણ આપણે બે માણસ વાંઝ્યા છીએ. ભગવાને દીકરો કે દીકરી કાંઈ દીધું નથી દેવીએ. હાલો ગામને હિમાડે જઈ બે માણા પસ્તાવો કરવા ગામને હિમાડે આવ્યા. હિરમલ દાદા, હિરિયા ભવા, અમને માફ કરો. બાપા, મારે કે સંતાન નથી, અરે શેર માટીની ખોટ છે. ભવા દયા કરો, ભવા દયા કરો. ઓ હા દાદા, જો વંશ વયો જાય તો માતાજીના ધૂપ દીપ કોણ કરશે? દાદા, અમે અમે તમારું ઋણ નહીં જવા દઈ. દાદા, અમને અમને એક સંતાન આપો. બાપા, માતાજી દયા કરશે. તમારો હાચા હૃદયનો પસ્તાવો હશે ને તો એક નહીં બાપા, મારી દેવી બે દીકરા દેશે, જગમલ અને વાહણ, જેના નામ હશે નામાધારી દેવી ભક્તો થશે, જગતમાં તમારું નામ અમર કરશે અને પાવાની દેવી ખમાયું કરશે. બાપા, તમે એની પૂજા કરજો. ગામના હિમાડે આવી વાતો બની છે. બબે દીકરાના દેવીએ વરદાન દીધા છે. આવી વાત બન્યા પછી ટાંડા ત્યાંથી હાલતા થયા. અને જોવો જગદંબાની લીલા કેવી છે, મેરડીની લીલા કેવી છે. એ ટાંડા ઢાકા બંગાળમાં આવે છે. પણ ઢાકામાં આવતા હંધિયા થઈ ગઈ. કેવું બીજું? હિરમલ દાદા, હવે આપણે અહીંયા જ રાતવાહો કરી તો કેમ? આ જોવો ને, હાંજ પડી ગઈ છે. હાંજ ભલે પડી ગઈ,
પણ બાપા આપણે અહીંયા રોકાવું નથી, હાલતા થાય અહીંથી આપણે. અરે પણ બાપા આપણે ક્યાં અહીંયા જિંદગી કાઢવી છે? અરે પણ એ રાત કરીને હવારે હાલતા થાય શું? અરે મારી દેવી શું કરશે બાપા? આમ નાતીલા માયના નહીં, ટાંડાએ પડાવ નાખ્યો, પણ બે પાંચ બાયુની હારે લાસો ગામમાં હટાણું કરવા આવે છે, મોદી ખાનું લેવા આવે છે, પણ ગામના ચોકમાં ડોસલિયો વાદીનો ઉતારો છે, વિદ્યાથી ભરેલો, મેલી સાધના મૂઠ ચોટ મંત્રનો ભરેલો, આવો અઘોર સાધનાથી ભરેલો વાદીડો, એણે બે પાંચ બાયુની વશમાં લાસુને ધોઈ, પણ એનું રૂપ જોતા તો એ ડોસલિયો વાદી મોહિત થયો, કામાન થયો. પણ એવો તો વિદ્યાનો ભરેલો કે માણસનું માથું કાપી પછી મરદાની પાસે પાણી મંગાવે, એની સેવા કરાવે એવો એ મેલો એણે લાસોની ઉપર મેલી મૂઠ ચોંટનો ઘા કર્યો, તરત લાસોડી ધરતી માથે ઢળી પડી, લાકડા જેવું લાકડું થઈ ગઈ. બે ચાર બાયું હારી હતી એણે ઉચકી અને પડાવ તરફ લાવે છે, કાળો કકળાટ થઈ ગયો, હિરિયા ભવાની માથે આપ તૂટી પડ્યો. હે જીતવા આ શું થઈ ગયું મારી દેવી પારગરી મારી? આમાં આમાં તારો વાંક નથી, આમાં મારો વાંક છે મા મારી. તે તો ના પાડી પણ તોય હું આવ્યો, મારી માફ કરી, માફ કરી મા. જીવ નથી મારી દેવી, કઉ છું રેવા દિયો ભાઈ, માતાજી ને ગયું ઈ હાસુ બીજું. હે મા, હે દેવી. આમ હે માં હે મારી દેવી, હિર્યો ભવો કલ્પાંત કરે છે, નેવાણું નાથ કાળો કકળાટ કરે છે. હો લાસુને લઈ અને શમશાનમાં આવે છે, એને દાટી નવાણું નાથ હો પાછી વળે છે, પણ જેની ભાંગે જોડ એને માયામાં મીઠે નહીં. હિર્યા ભવાની માથે આપ તૂટી પડ્યો છે. અહીંયા મધરાત થઈ એટલે ડોસલિયો વાદી મહાણમાં આવ્યો, કુંડાળો કાઢી વિદ્યા આદરી લાસોડીને જમીનમાંથી બહાર કાઢી બેઠી. લાસોડી હું તને જે જોઈએ તે આપીશ, પણ તારે મારું કેવું માનવું પડશે. જો જો નહીં માન ને તો તને મોતની સજા મળશે, અને જો માનીશ તો મજા મળશે. હે મારી દેવી, મારી મા, મારી મા પારગરી ક્યાં ગઈ? મારા બાપની દેવી માડી, જીવતા તો મેં મારા ખોળિયાને ડાક પડવા દીધો નથી, પણ મા સોજે હો મને મરેલી ને ડાક પડે નહી, માં મને મરેલી ને ડાક પડે નહી. મારી લાજ રાખજે પારગરી, મારી લાજ રાખજે માં. મધરાતે મહાણ માં આવો બનાવ બન્યો છે. એ માં મારી લાજ રાખજે. હિરિયા ભવાને આ વાતની ખબર પડી, પણ માતાજી ભૂલ્યો, હિરિયો ભવો ધોળ્યો, મહાન ના બદલે અઘોર જંગલમાં ઉતરી ગયો, ટોડાળી વાવે નીકળ્યો, પણ વાયમાં જ્યાં ઉતરે છે ત્યાં તો ભયંકર ભૂતળાએ હિરિયાને ઘેરી લીધો. પણ હિરિયો ભો માતાજીને પોકાર કરે છે. હે મારી મા, હે પારગરી, આમાંથી ઉગારે પવાની દેવી, મને આ મંત્રિયાળ લાવી. હે મા, મને વિશ્વાસીને વેડીશ નહીં મારી.
મારું કોઈ નહીં મને ભૂતળા મારી કહે માં ક્યાં લાસું ક્યાં હું હે દેવી હે દેવી ખમા મારા હિરિયા ખમા તને માં હું ભૂતળાને વાળીને ભસ્મ કરું છું મારા હિરિયા ખમા તને માં આવા ટાણે પારગરી પોગી ગઈ ભૂતડાને બાળીને ભસમ કર્યા બીજાને ભગાડ્યા અને માતાજી પારગરી હારે આવ્યા હું ઢાકાના મહાણમાં જ્યાં ડોસલીઓ વાદી છે હીરિયો ભોવો માતાજીનું નામ લઈને ડોસલિયા વાદી ઉપર જ્યાં દાણા નાખે છે ત્યાં તો ઈ વાદી ખેડ હમાણો ધરતીમાં ધરબાઈ ગયો અને લાસુડીને માતાજીએ બેઠી કરી લાસુડી બેઠી થઈ ગઈ ડોસલીઓ વાદી રોઈ પડ્યો ખૂબ પસ્તાવો કર્યો હે હિરમલ દાદા હિરિયા ભુવા મને માફ કરો પણ આ તો માય માં બીજા વગડાના વા છતાંય માને દયા વાદીને માફ કરી દીધું ઉલટાનો આશીર્વાદ આપ્યો હે વાદી તારે બે દીકરા થશે એક લાલ વાદી અને બીજાનું નામ હશે ફૂલ વાદી તારું નામ જગતમાં અમર કરશે પણ આજથી કાળી વેલની સામે કોઈ દી તમારે બોલવું નહીં એને કોઈ દી કાંઈ કહેવું નહીં આવી વાતો બની છે માતાજીએ લાજ રાખી પછી તો માંડવો નખાણો માતાજીનો ડાક ડમર વાગ્યા માતાજીના ભૂવા ધૂણે છે
દાદા દાદા તમારી દેવીને જાજી જાના દાદા. વાહ બાપા, દેવીના પરતાપે લીલા લેર છે. વાહ બાપા. હા દાદા, આ બે દીકરા જગમાલ ને મહાન અને આ કળવે રાણકી દીકરી, આ બધો માતાજીનો પ્રતાપ છે ભુવા દાદા. હા હરખા પગી, દેવી બધું હારું કરશે આ જગમલ ને વાહન બબે તંતણ વરહના. લ્યો આ પાવો હું તમને આપું છું, આની પૂજા કરજો. અને હવે તો મારા દેહમાંથી હમાચાર આવ્યા છે, વરસાદ પાણી હારા થયા છે, હાથ હાથ મયલ કાળ વીતી ગયા છે, અને આ જગનું ઢાંકણ ધારે જગોત્રી માતાના પ્રતાપે હાથ મયલ કાળ પાર પડી ગયા દેવીએ લાદ રાખી. હા દાદા, જગતમાં જાર માતાજી જગોત્રી કાળ ઉતરાવે, માતાજી તો મહાન છે દાદા. હા બાપા, દેવીનો મહિમા અપાર છે. લ્યો લ્યો, એ હાલો મારી નેવાણું નાથ, હાલો આપણા મલકમાં માતાજીની દયાથી હવ હારા વાના થઈ ગયા છે, અને માં પારગરી હવ હારા વાના કરશે. હાલો બાપા, હાલો હવ એ નેવાણું મારી, હાલો આપણા ટાંડાને આગળ હકારી. હાલો બાપા, બોલો પારગરી માતા કી જય.